તારાગીત હે ગાવા ગાવા મારે મોન લતારાગી તાતો શબદના એસી માળા માળે ત્યાં પુરા તારી નિંદરડી ના ગીત એ ગાવા ગાવા તારી સે જલણી તાતો શબદ ના એસી માળા માળે ત્યાં પુરા આજરોજ મઢડાની આ પાવન તીર્થભૂમિમાં સોનલ બીજ, જે બીજને દિવસે જગતને માં મળી છે, જે દિવસે માં સોનલ અહીંયા પ્રગટી છે, અને વર્ષોથી, અને હું તો ઘણી વાર જાહેરમાં કહું છું કે આપણા માટે આ નવું વર્ષ છે સાહેબ, આપણા માટે નવું વર્ષ છે. જેમ અહાડી બીજ કચ્છની અંદર નવું વર્ષ કહેવાય, એમ માતૃ જગતમાં અને માના ઉપાસકો માટે આ સોનલ બીજ આપણા માટે નવું વર્ષ છે સાહેબ. મંચ ઉપર એટલા બધા અમારા કલાકારો, એ કોઈ કલાકાર બનીને નથી આવ્યા સાહેબ. હું ઘણી વાર પેલા પલુભાઈ વાત કરતો કે જ્યારે ગામડામાં લાઈટ નહોતી ત્યારે બાજુમાં એક મોટું ગામ હોય ત્યાં લાઈટ હોય, અને અમારો ગામડાનો માણા ખેડુ માણા સારસિંગ બત્યું લાવ્યા હતા ત્યારે, તો એ શું કરે, એનો મિત્ર હોય ત્યાં દિવસે સારસિંગમાં મૂકી આવે, પછી આખી રાત ખેતરમાં લાઈટ પડ્યા કરે. પણ કહેવા ગયો સાહેબ, અમારા સમગ્ર કલાકારો અહીંયા માના ચરણે એક દી ગાય આવે ને તો માં 365 દી એનું રખોપું કરતી હોય છે સાહેબ. આ બેટરી ચાર્જ કરવાની વાત છે, કારણ કે જ્યાં સુધી મળી નહીં માં ત્યાં સુધી પરમેહર પણ પશુ રહ્યો. મચ્છા અવતાર, વરાહ અવતાર, એ જ્યાં સુધી મળી નહીં માં ત્યાં સુધી પરમે હર પણ પશુ રહ્યો, પણ જાયો જશોદાને પછી કાન કહેવાનો કાગડા. એમ માણસને જ્યાં સુધી માં જ્યારે મળે છે, અને આપણો પહેલો ગુરુ હોય ને તો આપણી માં છે હો ભાઈ, પહેલો કોઈ ગુરુ હોય તો એ માં છે, પછી આપણને ઝૂંપડામાં જન્મ દેનારી આપણી માં હોય તો ભલે, અને આ મઢડામાં બેઠેલી આઈમાં હોનબાઈ માં હોય તો ભલે સાહેબ, એ આપણી માં છે ને, એ પેલો ગુરુ છે આપણો. જો પેલો વેલો શબ્દ માએ આપણને હાલરડામાં શીખવાડ્યો, આ જગતની શરૂઆત હાલરડાથી થઈ અને મરીષ્ય પૂરી થાય. પેલું જીવનનું ગીત હોય તો એ હાલરડું છે, અને સાંભળી જો, આપણી ગામડાની ભોળી અને અભણ માવુને કદાચ બીજા ગીત નહોતા આવડતા હાલરડા, પણ એક શબ્દ તો આવડતો હતો ને, હા હા હા, ત્રણ વાર માં પેલો વેલો આપણે હું તમે બધા આવી ગયા, માં પેલો કોઈ શબ્દ આપણે બોલતા શીખ્યા હોય તો ઈ છે હા. કોડિયામાંથી અણહમજું બાળક, હજી એને શબ્દનું જ્ઞાન નથી, એ પેલો વેલો શબ્દ આપણને માં શીખવાડે કયો, તા કે હા. શું કામ માં ત્રણ વાર, એમ કે હા હા હા, એટલે હામેલી ઓલું ઘોડિયામાં મુઠી ઓઢીને હૂતું હોય એ બાળકે હામો શબ્દ બોલે હા હા હા. પછી અમે રમૂજમાં બધા કલાકારો કદાચ કોઈ એમ કહેતા હોય કે હાલરડું માં ગાય છે ને છોકરો હુઈ હું કામ જાય, એટલે એમ આપણે એમ કહીએ કે આ 21મી સદીનું બાળક એ હોશિયાર થઈને આવ્યું હોય, એ એમ કે હરીફાઈમાં પડવું એની કરતાં હુઈ જવું સારું. ના, એ વાત નથી સાહેબ. માં પહેલો શબ્દ આપણને આપે છે કે બેટા
જગતમાં જીવવું હોય ને તો હકારાત્મક બનજે. હા હા હા, તું પોઝિટિવ રહેજે, નેગેટિવ જ ન થતો. અને એ જ માં પછી કોઈ એવા સદગુરુ પાસે મોકલી દે તો સાહેબ એ સંતવાણી પણ છે લે. હા હા હા, આ દેશનો સંત પણ એમ કે માએ કીધું ને એ હા ભૂલી જતો નહીં, નહીતર એક તોડનો નહીં રે ભલા માણા તું. માણસ હંમેશા એમ માં જે છે આપણને હકારાત્મક બનાવે છે. અને ત્રીજી વાત, માં છે એ શક્તિ છે, બાપ છે એ કદે શરીર છે, મન છે, બુદ્ધિ છે, અરે કદાચ હૃદય છે. માની લો ને બાપ કદાચ હૃદય છે, પણ માં છે ને એની અંદર નો ધબકાર અને શક્તિ છે. ઓલું નાનું બાળક ને માં એમ કે જો બાપ ગમે એટલું રમાડતો કરે તો ઓલો રોયો હું તો ન હોય, પણ જેવી માં આમ કરીને આમ પોતાની સાતી હરખો રાખે એટલામાં એ બાળકને ખબર પડી જાય કે આ ધબકારો મારી માનો છે, નક્કી મારી માં હોવી જોવે. શું કામ એમાંથી એને 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 પાવર મળે છે કે આ હૃદયનો ધબકાર, એ જ હૃદયનો ટુકડો હું છું, આ નક્કી મારી માં હોવી જોઈએ. હજી જેને સમજ નથી, હજી જેને ઓળખાણ નથી, એવું એક મહિના હવા મહિનાનું બાળક જો માના હૃદય આવી જાય તો સાહેબ એ શાંત થઈ જતું હોય. તો આજ હું તમે આ જગતની માં, આપણા બધાની માં, એના હૃદય પાસે બેહવા આવ્યા છીએ. ભલા માણા બીજો કોઈ મુદ્દો નથી. અહીંયા અહીંયા મારા દરેક કલાકારોએ કીધું કે અહીંયા કોઈ અમે કઈ કોઈના શબ્દોની ઓલી કરવા કે અહીંયા પ્રભાવ પાડી દેવો કીધો મુદ્દો જ નથી. હાલીન જાવ ને એની જુદી મજા છે યાર. નહીતર કે અમે ઓછી માયા નથી. હા, કોક આવ્યો છો કે કીધું કે એકચ્યુઅલી તમારી રીતે વૈયા હોય એટલે ટર્ન મરાઈ ગયો હોય ત્યાં. પણ માં પાસે હાલીને જાવ ને, ધૂળમાં આળોટીને જાવ ને, મેલા થઈને જાવ ને, જેટલા ગોબરા થઈને જાવ ને એટલા છોકરાને માં વધારે સોખા કરે. ખરે આને મારે પહેલા લઈ લેવા દે, આ બિચારો ગોબરો છે છોકરો, એનો છોખો કરવા માટેની માં મહેનત કરશે. આ નરું સત્ય. પછી અમે બનુ માં પાસે પાલુભાઈ બેઠા, હું ગિરીશભાઈને હમણાં કહેતો હતો કે માને દર્શન કર્યા, માને પગે લાગ્યા, એટલે શક્તિભાઈને બધા કહેતા હતા કે માં માયો ભાઈને હાલીને આવ્યા. મને કે હે ભાઈ ગાડી નથી, માં ભોળા ને પાસ માં અને ભોળી હોય એ જ માં સાહેબ. એટલે મેં કીધું ટ્રાફિક બહુ હતું તો માં શું કે હજી સારી ગાડી થાય. એક ભાઈ કીધું મને કે હેલિકોપ્ટર લઈને આવ્યા હોય તો કે એ થાય. કહેવાનો મતલબ કે માં પાસે તમે બધે હોશિયારી કરવી, માં પાસે હોશિયારી ન કરવી. એટલે કાક બાપુ એ કીધું કે તારી હોશિયારી ની ગાડીઓ હવને બંધાવજે. પણ સેત રાજે સમજા સતા તું એક કલો અને તારી શીતલ સા યળડી માં સૌને સંઘરજે અને તપજે તારા સંતાપ એકલો. આ ઝીણી વાત અને કાંઈ ન કરો સાહેબ. અહીંયા માં ના મઢડે હું તો સાહેબ વર્ષોથી જેથી કલાકાર નહોતો, ખાલી ડ્રાઈવર હતો. અને પાલુભાઈ મારી પાસે જીપ ને એવું બધી વ્યવસ્થા. અમારે રાણુમાં કાકબાપુના દીકરી આઈમાની અહીંયા કાંબ્યું છે, એના દર્શન અમે અહીંયા કરીએ છીએ. એને જ્યારે ઈચ્છા થાય કે ભાઈ મઢડે કેદી જાવું, માં તમે જે દી કયો તે દી, સાહેબ વાળું કરીને યાલી નીકળીએ હાલોલી માલપરાથી. અને આરે અમારે ત્રણ ચાર ચારણના જવાંડા હોય, નાનો પીઠો ને મોટો પીઠો. અને સાહેબ કહેવા ગયો એ બધા રસ્તે પછી એક એક ભાવ માનો ગાય અને છેલ્લે રાણુમાં એ માનો ભાવ રજૂ કરે ગાડીમાં બેઠા બેઠા. ભાવથી ભાવ આમ આખું બંધ થઈ ગયું હોય. અને સાહેબ જૂનાગઢથી મઢડું કેમ આવી જાય સાહેબ અમને ખબર નહોતી પડતી. સાહેબ આ આ આ એ સમયની વાત કરું તમને. અને આ આ પરગણું આ વિસ્તાર સાહેબ કોઈ પણ જ્ઞાતિનો હોય. અને કહેવા ગયો એ મઢડાના નામે ક્યાં તમારું ગામ આવ્યું હતા કે અમારું મઢડાની બાજુમાં. મઢડાની તો ખબર છે, તો મઢડાની કોને દુનિયામાં ખબર ન હોય કે સાહેબ. અને સાંભળી લ્યો, ગઢની અંદર કોઈ સલામત છે ને તો એ મઢવાળીયું ને પ્રતાપે સલામત છે. એ સાહેબ સાંભળી લેજો, આલી મહારાણા પ્રતાપ ની વાત થતી હોય કે છત્રપતિ શિવાજી ની વાત થતી હોય અથવા કોઈ પણ ક્ષત્રિય ના ઘર ની વાત થતી હોય, પણ એ ઓરડા ઓઠીને બેઠ્યું છે ને, એ બેઠ્યું બેઠ્યું એટલું કહેતો કે માં મારી ચૂડીને ચાંદલાનું રખોપું કરજે.
અમે જગતને આજે અમે પૂરો સૂર્ય નથી જોયો, અમે ઓરલા ઓઠીને બેઠનારીઓ છીએ, પણ જેવા છે એવા તારા છે એ ગઢમાં બેઠી બેઠી અહીંયા મઠની વાળીને બોલાવતી હોય ને, ત્યારે સાહેબ એના માથા પડ્યા ને ધળ લડ્યા ને સતા આજની તારીખે હજી જીવતા રાખ્યા છે આ ભગવતીએ રાખ્યા છે ભલામાં. એક એક નાનો મને પ્રસંગ બહુ, હું વિરસનો માણસ જ નથી, હું તો હાસ્યરસનો જ માણસ છું, વિરસમાં આવું નહીં કરે, આ મારો મારો વિષય જ નહીં વિરસ કરવા જાય તો આપણે એક્ચ્યુઅલી. પણ કહેવા ગયો ચિત્તોડનું જ્યારે યુદ્ધ પહેલું, અને એની અંદર જો અકબર કોઈ દિવસ પ્રતાપની સામે આવી નથી કહી, તમે તાકાત તો જુઓ. હમણાં અહીંયા રાણો રાણાની રીતે વાત દેવાજભાઈ કીધી ને એટલે મને યાદ આવ્યું. પણ જયમલ રાઠોડ અને એનો ભત્રીજો, એનું નામ ભૂલી ગયો છું, તમે થોડુંક ગોતજો, કારણ કે આમાં હું છે આ કોઈ ઇતિહાસ વાંચતા નથી, એમાં અમારું વધારે હાલે. પણ સત્ય ઘટનાની વાત એ છે વિક્રમભાઈ કે અરે એના અશ્વને મારી નાખવામાં આવ્યો, જયમલ રાઠોડના બે પગ ઘાયલ કરી નાખ્યા, અને ઘોડા ઉપરથી જ્યાં નીચે પડ્યા ને આમ જ્યાં નજર કરે પોતાના ભત્રીજાને જોયો, પણ ઈ ક્ષણે ભત્રીજાના ઘોડાને પણ એમ કહેવાય ઘાયલ કરી નાખ્યો, એના ઘોડા ઉપર એમ કહેવાય કે એનો ભત્રીજો જ્યાં નીચે પડ્યો, અને પડતાની સાથે જયમલ રાઠોડે ભત્રીજાને હાથ કર્યો, દીકરા, અને ત્યાંથી કૂદીને આવ્યો. કુદીને તો આવ્યો પણ જયમલ રાઠોડને પોતાના ખંભા ઉપર લીધા, ઈ જયમલ રાઠોડના હાથમાં બે હાથમાં તલવાર, અને એના ભત્રીજાના હાથમાં બે હાથમાં તલવાર, એક હાથે ચાર હાથ એમ કહેવાય ચાર તલવારીઓ જપા જપી બોલાવતા હતા. અને કહેવાય ગયો દૂર બેઠેલો અકબર હાથીના ખંભા તળ ઉપર બેઠેલો હતો, અને હાથીને અંબાડીએ બેઠા બેઠા બાજુમાં સાહેબ એને એક બીજા ક્ષત્રિયને કીધો, એની સાથે જ એક રાજપૂત હતા, એને પૂછ્યું કે શત્રુભુજ કા નામ બહોત સુના થા લેકિન દર્શન આજ કર રહા હું મેં, અને પછી બીજું એ પૂછ્યું કે મારું મને એ નથી સમજાતું, મારું સૈનિક એટલા એટલા લાખ સૈનિક હું લઈ લઈને આવું છું, અને એક ઘા ભેગા બુડુદીન પડી જાય, અને ભારત વર્ષનો યુવાન બોટી બોટી થઈ જાય પણ એના હૃદયમાં હજી એક લોહીનો ધબકારો હોય ત્યાં સુધી એ પાછું પડવાનું નામ લેતા આ તત્વ છે શું? ત્યારે એને કીધું કે શક્તિ તત્વ છે. અને સાંભળી લે અકબર, તારા જેટલા છે ને એ બધા ભાડાના ટટ્ટુ છે, તારી બીકે લડે છે, અને આ માતૃભૂમ માટે અને મારા ધર્મ માટે લડે છે, એટલે એમ કહેવાય કે છેલ્લી ક્ષણ સુધી લડે છે. અને એ વાત હું એ માટે કરું છું કે તમે મઢડા આવો કે ગમે અહીંયા આપણે ધાર્મિક સ્થાનોમાં જઈ, પણ તમારા હૃદયમાં જો માતૃભાવ હશે ને તો તમે ક્યાં બેઠા છો શું કામ બેઠા છો એ વિચાર નહીં કરો. સાંભળી લેજો, એને એકલ જ એટલું હશે કે હું જ્યાં બેઠો છું ત્યાં મઢડા છે ને, બસ હું આ મઢડાની ભૂમિમાં બેઠો છું. આ આ ભાવ લેજો જગતમાં આવવા ખાતર આવીએ ને એન્ટ્રી પાડવા આવીએ ને અમે રસ્તે આવતા થાય એમાં અમુક અમુક એવું બોલતા થાય હામાં મળતા થઈએ તે એક જણો બોલ્યો કે માયો અને જીગો અને બધાય છે મારા દીકરા મોઢો મોઢ મારા હમ અરે મે કીધું આ મને તરત મે કીધું ઉભરાઈ હું સર હંધા થઈ ખ્યા ન હોય કોઈ ઘીરેલી જ વળ ખાઈને આવ્યા હોય બધા વળ વાતા જ રે એટલે ઉભો રહ્યો પણ એ માણે ભોઠો બહુ પીડ્યો માએ મને પછી મને શક્તિભાઈ બહુ ફોન કર્યા કેટલે પગ્યા મેં કીધું અમને ભાઈરે જામ્યું છે મેં કીધું હું કે હાલીને આવી છે ને બહુ મજા આવે અમુક ઓળખી જાય છે એ બધ ભર લે છે હું કામ કે માઇડ હાથમાં આવ્યા નકર તેજ પાસે અમે ક્યાં આવીએ એવા ઝાઝા મળ્યા પણ અમુક કોક કોક આવાય મળ્યા એ ન હોય ને તોય પૃથ્વી નો ન ભય કાળો કલર જ ન હોત તો સફેદાઈની તમને ખબર શું પડત ભલામણા રાવણ જેવું તત્વ જ ના હોત તો રાઘોમાં એટલી તાકાત છે આપણને ખબર કેમ પડત કંસ જેવું તત્વ જ આ ધરતી પર ના હોત તો કૃષ્ણમાં એટલી તાકાત છે મને તમને ખબર કેમ પડત અને અકબર જેવો જો આ ધરતી પર આવ્યો ન હોત તો મહારાણો પ્રતાપ કેવો છે આપણને ખબર કેમ પડત ભલામણા જરૂર છે અને જ્યારે મહારાણો પ્રતાપ કચેરી ભરીને બેઠા છે અને એમાં એ બરોબર એમ કે તાનસેન કચેરી ભરી હતી અને એની અંદર એક જણો આવીને એટલું કીધું જહાપના
ક્યા બાત હૈ? એક બડા સમાચાર. ક્યા સમાચાર? મહારાણા પ્રતાપ અબ પૃથ્વી પર નહીં હૈ. મહારાણા પ્રતાપે પોતાનો દેહ છોડી દીધો. આ શબ્દ જે આમ કે ભાઈ અકબર ની કચેરીમાં જા છૂટ્યો અને તાનસેન ને એમ કે ભાઈ કે રાગ છેડી દીધો ભાઈ. ભારત કા સૂરજ ડૂબ ગયા. ભારત નો હુરજ આજ બુડી ગયો. પૃથ્વી નો હુરજ આજ બુડી ગયો. અને હિતેર ખાન ને 72 ઉમર બેઠા હતા અને નાટ કરતા એમ કે ભાઈ કે બધાની નજર તાનસેન ઉપર વહી ગઈ. હાય હાય આ તાનસેન નું સેલું ગીત. અકબર ની સામે કેવું કે ભારત નો સૂરજ બુડી ગયો. અને ધીરે 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 ડગલા ભરતો ભરતો અકબર એમ કે ભાઈ અહીંયા તાનસેન ની આંખો બંધ થઈ ગઈ છે. તારું એને ધીરે ધીરે વાગી રહ્યા છે. અકબરે તલવાર ઉઠાવી. ધીરે ધીરે ડગલા ભરતો ભરતો જા તાનસેન સુધી પહોંચે છે અને બધાય માણસો ને હોપો પડી ગયો. બસ એક તલવાર એક એક ઘાય બે કટકા થવાના. પણ કેવા ગયો સાહેબ, એ તલવાર તાનસેન ના તંબુર પાસે મૂકી અને પોતાની પાગ ઉતારી અને એના ડોકમાં હાચા સ્ફટિક ની માળા હતી એ તાનસેન ની ડોકમાં પહેરાવી. અને સાહેબ ભારત વર્ષમાં અકબર તે દી એમ બોલ્યો છો કે અકબરે મોટો દેખાતો હોય તો પ્રતાપને હિસાબે દેખાણો છે. જો પ્રતાપ જેવો ન હોત તો હું સુરવીર ક્યાંથી કહેવાત? અને મારી હિંમત નથી હાલી કે પ્રતાપની સામે ચાર નજર ભેગી કરી શકું. દુશ્મનને જેના વખાણ કરવા પડે એવું જીવાય જાય ને એનું નામ માણા કહેવાય. ભલા માણા હે, બાકી વાહેલી તો હારા હારા વાતો કરે સાહેબ. એની ઘરવાળીને એક જણા માટા મારતો હતો. તેની પત્ની સમુદન કે હા ટાઈમ નથી જાતો, હા વખત નથી જાતો. એની ઘરવાળી કે હું બોલ્યો કંટાળો આવે. હા એ કે જો આ કપડાનો ઢીકલો પડ્યો. કંટાળો શું આવે જો આ કપડાનો ઢીકલો પડ્યો? ધોઈ નાખો છો કે હું ધોઈ નાખું? અને એ પછી મોટરસાયકલ વાહે લખે કે રાણો રાણા ની રીતે એને કેજો એવા પ્રોગ્રામ માં ન આવતા. કારણ કે વાતો જીલનારી વ્યક્તિ કોક જોવે. માતત્વની વાતો થતું હોય તો માના સોરું જોવે. અહીંયા આનંદ આવે છે એનું કારણ શું? માના સોરું છે એટલે માના ભાવ આઈથી રજૂ કરવાની મજા આવે. માની વાતો કરવાની અહીંયા મજા આવે. કારણ કે સામે જેટલી તમને ભૂખ લાગેલી હોય એટલો કલાકાર ખાલી થઈ જાય છે. મારે એક જગ્યાએ પ્રોગ્રામમાં દેવ કહેવાય ગયું. મેં સાલું દારૂની બોટલમાં કાંઈક તો છે, પોતે ખાલી થઈ જાય ને હા મને ફૂલ કરી દે. એટલે એ નશો તમારી અંદર હોવો જોઈએ મા તત્વનો. મારા દેશનો કલાકાર પોતે ખાલી થઈ જતો હોય છે અને તમને ફૂલ કરી દેતો હોય છે. ભલા શું કામ? એની અંદર નશો મા તત્વનો છે. અને જેટલો 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 તમારે અંદર પોતાપણાનો નશો આવી જાય પછી સાંભળી લ્યો તમને પોતાને જીવવાની બહુ મજા આવશે. અમુક તો હાવ પોસી પોસી જ વાતો કરે. આપણે થોડા ન્યા જઈએ કે આપણને કોણ ગણે? ગણતરીમાં આવવાનો પ્રોગ્રામ ચાલુ કરો કે હું અહીંયા સેવા કરીશ. અને મારી સેવા વખણાય જાહે તોય સ્ટેજ ઉપર બોલાવીને કે ફલાણો ભાઈ 5 વર્ષથી સેવા કરે બોલાવો એને અને એને એને ચાલ ઉઠાડીને સન્માન કાંઈક તો કરો. અમે રસ્તે આવતા હતા એમાં આપણે સેવાવાળા કેટલા હતા. અમારી યાર આગળ 40 છોકરા ભાઈ એવી સેવા છેલ્લે કંટાળી ગયા મને કે મારે હવે એક ગાડી ખહે એવું નથી. અને હવે અમે ફરતા તમારાથી જઈને તમે હળુ હાલો અને આપણે હાલીને ત્યાં પહોંચી આ સેવાનો ભાવ. અને અમુક આડિયું મૂકીને ગયા હતા. પણ કહેવાય ગયો સાહેબ એક નાનો પ્રસંગ લઈને. કારણ કે મેં કીધું ને કે અહીંયા શબ્દ ખાલી તમારો અડી જાય ને. ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. અમારા રામભાઈ કહેતા રામભાઈ કાક ધરી લોઢાનું બખ્તર તમને આજ હું ભેટવા આવ્યો છું. હવે લોઢાના બખ્તર પહેરીને કાંઈ ભેટવા જવાનું હોય ધીંગાણ જવું હોય ત્યારે લોખંડના બખ્તર પહેરવાના હોય માઇકવાળા. ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે
લોકો આપને પારસમણિ કહે છે. અહીંયા પારસમણિ સાહેબ ઝાખો થઈ જાય એટલું તેજ તો માના તાળવામાં હોય. અરે તમે સાંભળી લ્યો કે એક જ ભગવતીનું એવું લખાણું છે કે હે હોનલ તું આપ કપાળે. આ વર્ષો પહેલા કાગ બાપુએ લખ્યું છે કે હે માં તું આપ તારું આભ જ તારું કપાળ છે. પછી બીજા શિષ્ટ સાહિત્ય વાળા કે માડી તારું કંકુ ખરીને હુરો જુગ્યો. શું કામ? કે જેનું કપાળ જ આભ હોય તેનો ચાંદલો કવડો હોય. હે ભગવતી, હે હોનલ, હે માં, તારા કપાળનું ખાલી કંકુ ખરે ને તાં સૂરજ ઉગે છે. લાખ લાખ હુરજ ની કરતા એના જેના ભાલમાં જેના તેજ હોય. અને ત્રીજી વાત એ છે કે જેનામાં તેજ હોય એ જ બીજાને તેજ આપી શકે ને. જો કોઈ ધૂણતા હોય એને આપણે પગે લાગીએ, આપણે એને કઈ વાંધો પડી વળ હું કામ ખાઈ મને હજી ન સમજાય. હાલો ભાઈ મને નથી સમજાતો મારા. અમારે સાલુ પ્રોગ્રામ એક ગામ આમ ધૂણતા મેં જામીને સાયલું ઉઠાડી જાય ત્યારે શાંતિ થઈ ગઈ. બોલો ના ધૂણો મને કોઈ પછી દેરાણી જેઠાણી ને બહુ ગાળ્યું દે. તું માનતી નથી? અરે ભાઈ તારે દેરિયા જેઠિયા ન હોય તારે તો બધા હરકા હોય. નહીં નહીં, આ મંદિરમાં બેઠી ને પોતાને સ્વીકારો. તમે પોતે થવાની શું કામ તૈયારી કરો છો? આ હું જીવતો છું અને કોઈને એમ કહી દો કે હાલે ભાઈ તું માયો ભાઈ હું તારી હેરીમાં આવું છું તું ઘડી પ્રોગ્રામ કર નાય થઈ કે ખરું. ત્રીજી વાત હજારો વાર કીધી છે ને આજ ફરી વાર કહું કે કોઈ શક્તિપાત થતો હશે 100% એ માં સૂક્ષ્મ સ્વરૂપે આવી સ્પર્શ કરે ત્યારે એના એ એ મઢમાં બેઠેલી ભગવતી એના પરિવારની એક વ્યક્તિને એનો એના વતી એક ધારી લેતી હોય છે. એને બુઆ કહેવાય. બુઆ બુઆ કહેતા ફૂઈ. ફૂઈ જેવો ભોળો હોય ને એને આપણે ઘણા ધૂણતા આપણે કોઈને પૂછીએ કે તમને વાતાર કેમ. એ તો જેના ખોળિયા સોખા હોય એના પિંડમાં આવે. અમારા પિંડમાં હું ગારા ભીર્યા આવ મરી ગયા માં માં કરી ગઈ કોઈ થરેર આવ્યો નહી. ત્રી ત્રી વર્ષના અનુષ્ઠાન પૂરા છે પાલુભાઈ. હા એને યાદ કરો ને તમારી આંખ ભીની થઈ જાય તેથી માન લેવાનું અંદર માએ પ્રવેશ કરી લીધો છે. ખાલી સૂક્ષ્મ સ્વરૂપે સ્પર્શ કરી ગઈ છે. પિંડમાં ના આવે સાહેબ, ખાલી સ્પર્શ કરે. જેમ લાઈટને તમે સ્પર્શ કરો અને જે પરિસ્થિતિ થાય એ એના ભૂવાની પરિસ્થિતિ થાય. એ બોલવા લાયક ન રહે એ ખાલી કહી દે કે હા તું કામ કર. એને કઈ પકડી રાખવો પડે ને ન થાય. એવી 1000 મેગા પાવર ભેગો કરો. આ વીજળી છે એ આ બાર આપણે અત્યારે માની લો કે 250 વોલ્ટ પણ એ 1000 મેગા પાવર ભેગો કરો ત્યારે એક વીજળીનો સમકારો થાય. અને એવા 1000 વીજળીના સમકારા ભેગા કરો ત્યારે એક હુરજ થાય. અને એવા 1000 હુરજ ભેગા કરો ત્યારે એક નિહારિકા બને. અને એવી અનેક નિહારિકા ભેગી કરો ત્યારે એક બ્રહ્માંડ બને. અને એવા 14 બ્રહ્માંડની જનેતા આ મઠમાં બેઠી છે. હવે ઈ પિંડમાં આવી થાય હું ના તમને હકીકત કહું. કોઈ પવિત્ર બ્રાહ્મણ કોઈ પ્રતિષ્ઠા શક્તિની પ્રતિષ્ઠા હાલતી હોય અને જ્યારે મૂર્તિનો પ્રવેશ કરવાનો હોય મંદિરમાં ત્યારે એમ દરવાજામાં અરીસો મૂકવામાં આવે. હું કામ કે અમારા વૈદિક શ્લોકોમાં દેવી તત્વ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠું કે નહીં એના પુરાવા માટે અરીસો મૂકવામાં આવે. એ અરીસો જેવો ફાટે પછી જ મૂર્તિને અંદર લઈ જવાય. અને જેને પાવર હોય ને માનતો ન હોય ને એને અરીસાની આડું ઊભું રહી જવું. રાખની કણી હેઠી બને તમારો ગુલામ બની જાવ. ફડાકો કરી નાખે સાહેબ, કારણ કે એટલો શક્તિનો થોડો મંદિરની અંદર પ્રવેશ થતો હોય છે વૈદિક શ્લોકોના આવાહનથી. અને એ પેંડીમાં આવીને વળખાય. મેં તો પાલો ભાઈ એક જગ્યાએ ધૂણતા જોયા ને હું તો આ પગે લાગી. આપણે હું કામ લાગી પછી કે એકલા મળશું ચાલે. પુરુષે ધૂણે એવા ધૂણે ને ખમાહા પણ તને તો અંદર આવ્યું હતું બધું મગાવી લીધું હોત તો તારે થોડી કઠિન રોટલો ખવાય ઘૂઘું.
અમારે ભૂરો હમણાં મોબાઈલ જોતો હતો, મોબાઈલ હવે નવું નીકળ્યું ને વોઇસ લોક, તમારા જ અવાજથી લોક ખુલે ને તમારા અવાજથી લોક થાય, એ વોઇસ લોક સેટ કરતો હતો, એમાં કૂતરું ભહીને વયું ગયું. આખા ગામના કૂતરા અત્યારે ભહાવીને લોક ખોલવા હાટું દોડે છે, એ ભહીન વયું ગયું, હજી એ કૂતરું જડ્યું નથી. તો તમારા ને તમારા ગામનું કૂતરું ભહીન વયું જાય એ તમને ન જડે, અને તમે ખોટી વાતો કરવા નીકળી જાઓ ભલામાં, કૂતર્યું ન જડે આપણને. નહીં તમારા ખીચામાંથી એક વાર નીકળી ગયેલી નોટ બીજી વાર તમારી પાસે નથી આવવાની, તમારા મોઢામાંથી નીકળી ગયેલો વેણ બીજી વાર તમારી પાસે નથી આવવાનું, અને કહેવા ગયો એ જ રીતે તમારા ખોળિયામાંથી નીકળી ગયેલો જીવ બીજી વાર નથી આવવાનો. એની કરતાં ખોળિયું છે ત્યાં સુધી આ શક્તિની ઉપાસના કરી લો ને, આવી લહેર કરી લો ને ભલા માણા. શક્તિ તત્વ કેવું છે સાહેબ, માં શું કરી શકે એનો એક નાનો મારે તમને દાખલો દેવો છે. નાની માની દાખલો શું, એક વાત જ કરી નાખો, એ માં પાસે આવ્યો છું ત્યારે આખી વાત આપ જાણો છો, મારે ટૂંકી જ વાત લેવી છે. અને અકબર ને જ્યાં પછાડ્યો ત્રિશુલ આમ કરીને જ્યાં મારવા ગઈ, અને મોઢામાં શબ્દ નીકળી ગયો, અમ્મા જાન મુજે માફ કરી દે. સાહેબ હોઠે અટકી ગયું હતું ત્રિશુલ, એ રોયા તને મારવા આવી હતી, પણ તે મને માં કીધી ને હવે મારું તો મારું માતૃત્વ લાજે. પણ હા ભલે લે અકબર, આજ પછી હિંદવાણી બાઈ ઉપર જો તે હીણી નજર કરી અને લોટકી બાઈ તાવડીમાં રોટલો ફેરવી નાખે, એમ જો તારું દિલ્હી નો ફેરવી નાખો તો ઉદાચારણ ની રાજલ મટી જાવ. ભલા માં મુજે ક્ષમા કર દે, કે જા તને રોયા માફ કર્યો. વાત ઈ માટે કહું, જેને મારવા આવી હોય અને ઈ જો પગમાં પડ્યો પડ્યો માં કહી દે, એને માં માફ કરી દેતી હોય, આપણે તો એના છોરું છીએ દિલથી. એકવાર માં તો બોલો ભલા માણા. અને પછી જયારે અકબર ને પરચો બતાવીને માં આકાશ માર ગયા, હળા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  કરતી એમ કે ભાઈ હળાવડાના દેહ બાજુ દાટી હતી. અને ઘટના બાલુભાઈ એવી બની છે, આપ બધાએ આ પ્રસંગ જાણીએ પણ વારંવાર કેવો ગમે. હજી પ્રસંગ ચાલુ નથી કર્યો, આગળથી કદાચ કોઈને ઊભું થવું હોય તો છૂટી છે, પણ એક વાત શરૂ થઈ જાય હાસ્યની વાતો કરતા હોય ત્યારે હળુળું બધા વ્યાજે જો બિલકુલ દુઃખ નહીં લાગે, કે દાંત તો કાઢવાના હોય ને એમાં નીકળીએ કાંઈ, વાત સાંભળવાની હોય છે, વાત પીવાની હોય છે. આકાશ માર્ગે માં ભગવતી નીકળ, આકાશ માર્ગે ભગવતી જાતા હતા અને એમાં બન્યું એવું, પોતાનો પડસાયો એક વ્યક્તિ ઉપર પડ્યો અને માએ જે નીચે જોયું અને માને એમ જો મારો પડસાયો જેની માથે પડે પાવર ન થાય તો હું શક્તિ નો કહેવા, પણ જ્યાં નજર કરી તો એ ભાંગલ તૂટલ ગાડું, દેરાણી જેઠાણી ન ભળે એવા બે પડ્યા. અમુકના બળદગાડા જેને હાક્યા છે ને ખબર છે, અમુકના કોઈ થી બળદગાડાના પડ્યાનો શીલો સીધો જ ન પડે. આમ અમારે કુકુફા છે અને એને કોઈ ગામમાં ગલુડા બસવા જ ન દીધા, ઓલા ગામમાં આપણો શીલો હોય ને ગાડાનો એમાં ઓલા પાણી હાલેલું હોય ને તો ભીનામાં આમ ગલુડા બિચારા સાઈડમાં હુતા, આનું પૈડું હાલે ને તે પડખેલી ખેંચતું જાય. ભાંગલ તૂટલ ગાડું છે, નણંદ ભોજાઈને ન ગમતું એવું ગાડીના ઠાઠિયાને અને ગાડાને ગમતું નથી, એ ખખડતું જાય છે. બે હાડુભાઈને ન ભળતું હોય એમ બે બળદ નોખો નોખો તાણે જાય છે, અને ભાતે ભાચે થીગડા પહેરેલો એમ કહેવાય કે માણા ગાડું હાકે જાય જાણે દારિદ્રનો ઢગલો જાતો હોય એવું ચિત્ર દેખાય છે ઉપરથી. ઓ હો, માં આકાશમાંથી નીચે ઉતર્યા, કેળાના કાંઠે ઉભા રહ્યા. માનું સ્વરૂપ નાનું છે, વરહની માં ભગવતીની ઉંમર છે, માથે લોબડી ઓઢી છે, લોબડીનો આટો નાખ્યો છે ડોકમાં, અને કેળાને કાંઠે ઊભા રહે અને ઓલા ગાડાવાળાને આમ લાંબો હાથ કર્યો. પણ ગાડા ખેડો હતો ગરીબ, પણ ચતુર હતો, બુદ્ધિમાન હતો, એણે એટલામાં નક્કી કરી લીધું કે અવળું સ્વરૂપ વગડામાં એકલું હોય નહીં, છે નાંગણી હવા વેતની પણ ફૂફાડો કંઈક જુદો છે. ગાડું ઊભું રાખ્યું, ક્યાં જાવ ભાઈ? જીંજવાડા જાઉં છું માં.
મારે આવવું છે. અરે માં આવો આવો પધારો. ગાડામાં બેસાડ્યા, ગાડા બેસાડ્યા પછી માએ ધીમે ધીમે પૂછ્યું કે રોયા તું છો કેવો? ત્યારે કીધું માં પાણી પીધા પછી ઘર ન પૂછાય ને ગાડે બેઠા પછી જ્ઞાતિ ન પૂછાય. અને ગાડે બેહી ગયા છો અને પૂછો છો કે પણ રોયા કહેતો ખરો કે માં છો વાણિયો? અરે તારી ભૂલી થાય, વાણિયા તો બુદ્ધિ કહેવાય. આને ગાડે બે માં બેસી ગયા છો હવે કે પણ તું વાણિયો થઈ અને આ તારી હાલત? હું ઘી નો ધંધો કરું છું, ગામડામાં જાઉં ગામડામાં ઘી લાવું અને શહેરમાં વેચું. અને હવે જોજો વાણીઓ કે છે છે ફૂફાડો મરાવા દે. કે પણ તો રોયા તારું ગાડું ખાલી કેમ? તા કે હવારમાં નીકળો ને હામી કવારકા મળી ને મારો દી બગડ્યો. અરે ભૂંડું થાય તારું, કવારકાના કોઈ દી હકન મોળા હોય નહીં. નામ શું તારું? કે મારું નામ પાનાચંદ. કે પાનિયા પાછું વાળું જો. અને પાછું વાળું જોઈ તો એકડે ઠાઠ ગાડું એમ કહેવાય ઘીનું ભરેલું. અને સાહેબ ઉલાળ મળ્યો થવા, બળદના જોતર મળ્યા તણાવા. પાનાચંદ શેઠ ગાડીની ઊંધ ઉપર વ્યા ગયા. માને કીધું માં થોડાક આ બાજુ વ્યાવો. આમ વાતો કરતા 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 બરોબર ઝીંજવાડ આવી ગયું. ગાડું ઉભું રાખ્યું. પાનાચંદ શેઠ કહે છે માં ઝીંજવાડ આવી ગયો, ઉતરી જાઓ. ઉતરવાનું ન કહેવાય તને, તને ઘીરે ન લઈ જવાય. તું માં છો. રાવણ ગાંડો નહોતો માં કે માને અશોક વાટિકામાં બેસાડે. તું ભગવતી છો. હું સમજી ગયો માં કે તો પાન્ય માં માગું એટલું કે પાધર ને પાણે થોડીક વાર બેસને તો મારા બાયું છોકરાને લઈ આવું, જેથી કરીને એ દર્શન કરી લઈને તો અમારો ભવ હધરી જાય, મારું કુળ હધરી જાય. કે પણ પાન્યા મોડું ન કરતો માં, હવે તો ઓળખી ગયો, તને વળી શું મોડું થાય? તણે હાડે જો દિલી પકતી તો હવે ક્યાં સરાવડો આગો છે? કે પણ હવે આ ડાયો થામ હબજા ડાયબા. અને ભગવતી બેઠા છે. પણ પાના ચેન્ડ વાણિયાનો દીકરો ને એને એમ થયું કે મારું મારું એક જ કુટુંબનું કલ્યાણ થાય એની કરતાં મારા ગામનું કેથી કલ્યાણ થાય? ખડકે ખડકે કહેતો કે માં આવ્યા છે દર્શન કરવા, તો જાઓ માં આવ્યા છે દર્શન કરવા. હાડું લુલું કરતો એમ કહેવાય કે આખું ગામ ઉપડ્યું. અને માં ઘાઘા થઈ ગયા, કરે આટલા બધા ક્યાંથી? અને રોયો પાન્યો ક્યાં ગયો? તો પાનાચંદ શેઠ ગામ હજી દર્શન કરે છે એટલામાં એને સમય મળી ગયો. નાઈ ધોઈ નવા કપડા ડોકમાં ખેસ આખો પરિવાર લઈ અને છોકરાને લઈને હાલો છોકરાઓ કુળના દેવી થવાના છે હાલો છોકરાઓ. અને માના પગમાં પડી ગયો. અરે પાન્યા કે માં મારું ગામ પાવન કર્યું તમે. આ હોનબાઈ માં જ્યાં જ્યાં ગયા ને સાહેબ ગામડા પાવન કર્યા છે ભગવતી. આજની તારીખે એ ગામની અંદર સાહેબી પ્રસાદીના ગામ કહેવાય આપણા. મઠડા કદાચ કારક આખું રહી જાય પણ ક્યાંય ખબર પડે કે ફલાણા ભાઈ ની ઘરે માં પધારેલા. સાહેબી ઘરે જઈ અને એની ખાલી ધૂળ તમારા મસ્તક ઉપર ચડાવી લેજો. હોનભાઈ રાજી થાય, આપણી માં રાજી થાય. મારા એક ખાસ નહીં સાહેબ કાગ બાપુ અને બધા જેદી માં સાથે મોટરમાં નીકળ્યા અને ભાઈની આંખમાં આજે એટલી મોટી ઉંમર છે સાહેબ તો એની આંખમાં આહુડ આવે કે મારા ભાઈ કાક બાપુની સાથે માં જે મારા ઘરે પધાર્યા અને માલણમાં તેથી આ પુલ નહોતો અને માલણના નદીમાં જ આમ ગાડી ઉતરી અને જગદંબાનો મેં મારી આંખે જ માનું જે ભાવ જોયો સાહેબ. ગાડીમાં બેઠા બેઠા હાથ લંબાવીને પાણીનું સાપું ભરીને કીધું જો છોકરા સરનામત. અને તે દીવડા એટલું બોલ્યા કાક બાપુ તેથી એટલું બોલ્યા થયા કે માં સરણામૃત કરતાય તારા હાથમાં જે આવી ગયું ને આ અમીનો અમૃત અમારા ભાગમાં હશે ત્યારે હાથ લાંબો થઈને આપ જળને લાવ્યું છે સાહેબ. ગાડીમાં બેઠા બેઠા એટલે બીજા એમ કહેતા કે એ પેલા એમ કહેવાય સરાકડિયાથી હોનભાઈમાં જુનાગઢ ગયા અને સાંભળી લો વરોળ ભે માથે બેઠા બેઠા જુનાગઢના નવાબને એમ કહેવાય લાંબા હાથ કરીને દુખણા લીધા તો આજના વિજ્ઞાનવાળા નહોતા માનતા. નવઘણના મીટડા એમ કહેવાય કે આય વરુડીએ નીચે ઊભા ઊભા કે રા તારે નમાઈની બાપ એમ કરીને લાંબા હાથ કર્યા. આની વાતો કરતા હતા ત્યારે એ માણસ એમ કહે કે આજે હું જીવું છું અને હું એ વાતનો પુરાવો છે કે આયુના હાથું તો બહુ લાંબા હોય ભલા માણસ જેની કૃપા હોય તો. અહીંયા આજ પાનાચંદ શેઠ એટલું કહે છે કે માં મારું ગામ તર્યું. અમે આજ ધન્ય થયા. ટૂંકી વાત એટલી છે કે તો હવે પાના
કે માં બીજું કાંઈ નહીં, આ પાણે આવીને પુકાર કરું તેથી વારે આવજે. સમય જતા પાનાચંદના ત્રીજી પેઢી, પાનાચંદના દીકરાના દીકરાના દીકરા બે, કપૂરસંગ અને તલકસંગ, એ બે ની હાજરી અને અહીંયા નવાબી સત્તા આવી અને જીંજવાડાની અંદર એમ કહેવાય કિલો નાખવાનો આવ્યો અને ગામ ફરતો એમ કહેવાય કે નકશો તૈયાર થયો અને એ નકશો અળખાણો એનો પાયો ગળાણો અને જ્યાં આય રાજબાઈ માનો જ્યાં થડો હતો ત્યાં કોઠો આવે એટલે માનો જે એમ કહેવાય થડાનો પાણો હતો એ આ લોકોએ કાઢી નાખ્યા અને કિલો મેળ્યો તૈયાર થવા. જેવો માથોડે કિલો જાય એટલે હવાર થાય એટલે માથે એક પણ પાણો ન રહે. એ વખતના ભુવાવને તાંત્રિકોને બોલાવ્યા, ગામ ફરતે દૂધની ધારા વાળી દીધી, ગામ ફરતે કાચે તાતનો વીટવો પણ કાંઈ કારી ફાવે નહીં. અને તેથી નવાબે એમ કહેવાય કે પીઠ માણસોને બોલાવ્યા અને પીઠ માણસોને બોલાવીને કીધું બાપા આમાં કંઈ સમજાતું નથી. ત્યારે કીધું પાનાચંદ શેઠને તલકસંદને બોલાવો, એના પાનાચંદ શેઠના પરિવારને કપૂરસંદને તલકસંદને બોલાવો. એને બોલાવે નવાબના માણસો ગયા અહીંયા કે તમને નવાબ બોલાવે એટલે બે ભાઈ વાણે કે મોટા ભાઈ કોઈ બી ભૂલમાં આવ્યા નથી, મારું ડીટડું કાંઈ ગાળિયાવાળું તો નહીં હોય ને, તક જો ટોળી ટોળીને જવાબ દેજે, જવાબમાં ભૂલ પડી તો નવાબના દીકડા, એ કાંઈ બાપુ નથી, રાજા મહારાજા હોય તો ક્ષમા કરે, આમાં ક્ષમા નામનો છાંટો નથી. એનું કારણ એ કે પૃથ્વીરાજ હાથ હાથ વાળ જવા દે, મારા દીકડે ઓલે નો જવા દીધો, એક કેવા એના વહીના છે, વહેમારી ને વાત કરજે. ગાય બે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આ કિલો નથી થતો, ન થાય તો અમારા છોકરા કોઈથી કિલો પાડવા ન જાય. અરે કે પણ થતો નથી એનું કારણ, કે એનું કારણ અમને શું ખબર પડે, તમારે હિસાબ કરવો હોય તો કયો એટલો કરી નાખીએ, બાંધકામમાં અમારો ધંધો નહીં કાંઈ. અરે કે પણ શેઠ કાંઈક તો હશે ને, એમાં અમારે શું હોય મોટા ભાઈ, આપણે કોઈ કાંઈ મોટા ભાઈ કે નહીં અમારે શું હોય શેઠ, અમારા છોકરાએ કાંઈ સાળો કર્યો હોય તો કયો. કે ભાઈ તમે થોડું ગંભીરતાથી સમજો, અમે સાંભળ્યું છે કે તમારા દાદાને ગાડે માં આવેલા આવ્યા ને એ તમે કાઢી નાખ્યા, અમારે પૂછવા માંડ્યા તમે જાણો ને મારી માં જાણે, અમે શું કરીએ બાપા, અમે તમે ઠપકો આપ્યો, અમે તમને કાંઈ કીધું હોય તો કયો, તમે કાઢી નાખ્યા અમારી માં જાણે તમે જાણો. કે પણ આનો કઈ રસ્તો, એનો રસ્તો અમારે પેવું હોય, એ બધા રસ્તા માં પાયા હોય. બહુ કીધું ત્યારે કપૂરસંદ તલકસંદ ને કીધું કહી દે ને કહે છે તો કહી દે, કે કહી દઉં. હા એ નવાબ તમે અહીંયા આવ્યા ભારતમાં, પણ અમારા ભારતના ઇતિહાસની તો તમને ખબર છે ને. હા ઘણી ખબર, રામવનમાં જઈ ખબર છે, હા હાડે માં જાનકી લક્ષ્મણ ગયા ખબર છે, હા માં સીતાનું હરણ થયું એ ખબર છે. ઓલો કે પણ વાત કિલ્લાની નહીં સાંભળવી છે, કે પણ તું રામાયણમાં, રામાયણ નથી અમારો ધર્મનો ગ્રંથ છે એ, તમે આ બધું જ્યાં હાડું હાડું છે ને તમે આવું હાલવી દીધું છે કે ખોટી રામાયણ મૂક કાંચે ઓલો કે તો મોટો કલાકાર, આવા હાડા હાડા શબ્દોની જગ્યાએ તમે ગમે એમ ન માળો. સાંભળું છું, સાંભળું કયો કયો, રામવનમાં જઈ ખબર કે હા માં જાનકી નું હરણ થયું ટક, હા રાવણ લંકા લઈ ગયો ટક, હા પછી રામ લંકામાં કેમ ગયા, તા કે રામ નામથી પથ્થર તર્યા. સેતુ બેનજો તમને નવાબના પેટના મને ખબર તો છે ને કે રામ નામથી પથ્થર તળે, કે હા તો સાંભળી લે નવાબ, જો રામ નામથી પથ્થર તરતા હોય તે અમારી આય રાજલમાનો જે થડો છે એ કાઢ્યો છે અને હવે તારે જ આ કિલ્લો બનાવવો હોય તો પાણે પાણે મળી લખવા જાય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ, અને પછી જોઉં છું તારી કાકરી કેમ સંભળ વાણિયાની એટલી વાત છે. અને સાહેબ બીજે દી હુકમ છૂટી ગયો, કડિયાને હુકમ થઈ ગયો કે પાણે પાણે મળો લખવા જાય ઉદાની રાજલ, અને સાહેબ એક પાણાને બદલે આખા કિલ્લાને પાણે પાણે માં ભગવતી બેહી ગયા અને લખાઈ ગયું જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ. આજની તારીખે જીંજવાડામાં જાઓ તો પા ભાગનો કિલ્લો હજી ઊભો છે અને જ્યાં કોઠો હતો ત્યાં ખોરડાવા રૂપાના પતરામાં આય રાજલ પાનાચંદ છેદ ગાડું હાકે જાય અને આય રાજલ ઈ ગાડામાં બેઠા. આજની તારીખે મને તમને એના દર્શન થાય છે. આનાથી બીજો તમારે મારે પુરાવો શું જોવે પેલા મને. અને એટલું નહીં સાહેબ, અહીંયા માં ભગવતીને કોઈ આવીને એમ કહે કે માં મારા શરીરમાં કેન્સરની ગાંઠ છે, પણ કહેવા ગયો સાહેબ
એની ગાંઠ વહી જાય, પણ અહીંયા જે મોટું ત્રિશુલ છે ને સાહેબ, ત્યાં અવડો સિંદૂરનો ઢેખડો આજની તારીખે થઈ જાય. શું કામ? માં એના રોગને હણી લે છે, માં એની પીડાને હરી લે છે. પણ સાંભળી લેજો, આપણે કે એમ ન કરે, એકવાર ઈ કે એમ કરવું પડે, બાકીનું ટોટલી પછી તમે કહો એમ બધું ભગવતી કરતી હોય છે. એકવાર તો ઈ કે એમ કરવું પડે. એટલે કાક બાપુને કેવું પડ્યું, માડી તારી સભ્યુ ઘેર ઘેર પૂજે, પણ કીધેલું તારું નવ કરે રે લોલ. હે માં, તારી સભ્યુ અમે પૂજી, પણ તું શું કાયદા મૂકીને ગઈ છે? કાયદા અમે ચૂકી ગયા. તું દારૂને દેશવટો દેવા માટે અવતરી હતી. અને કહેવા ગયો, સાહેબ જે કોઈ પીતા એને મને કોઈ વાંધો નથી, પણ પ્લીઝ મઢડા આવો તેદી તો મહેરબાની કરી ન પીતા હો, મઢડા જેદી આવો. અને ત્રીજી વાત એ કહું કે મઢડાનો પ્રસાદ તમારા કોઠામાં વયો જાય ને, પછી કોઠો અભડાવતાની જો માણા હોય તો ભલા માણા. મઢડાનો પ્રસાદ તમારા પેટમાં પડી જાય અને પછી કહેજો કે હે હોનાર, હે માં, આજથી આ કોઠો આ તન મન બધું તારું, પાપી છું, કામી છું, ક્રોધી છું, પણ માં તારો છું, હવે તારે હવાલે. અને છ મહિનામાં તમારા જીવનમાં ફેરફાર ન થાય ને સાહેબ, તો મને જોડાનો ઘા કરજો મારા બાપ. પણ એકવાર તમારે એને એની માને માનું સોરું થવું પડે, અને એ સોરું થવા માટે અહીંયા આવવાનું છે, અહીંયા દીકરો થવા આવવાનું છે. અને એવા આ બધા હું તમે બધા ભેગા છીએ મારા વાલા, બસ આ તો વ્યવસ્થા છે કે અહીંયા બેસીએ તો અમારા મોઢા તમને દેખાય, એક વ્યવસ્થા છે. અહીંયા બેસી જાય એનો અર્થ એ નથી કે અમે ક્યાંય તમારાથી મોટા છીએ. દૂધ તો દૂધ જ હોય, રાઈના દાણા બધા હરખા જ હોય મારા વાલા, પણ હા તર થઈ જાય ને એ ઉપર આવે. એટલે કે તરી ગયો, તરી ગયો, તર થવાની કોશિશ કરો. બાકી તો ગમે એવા દહીંમાં હેઠે ઢેફા પીડ્યા જ હોય છે, ફોદા. અને ફોદા ફૂહીડ બાઈએ નથી હંગરતી. બસ માં પાસે એટલી જ પ્રાર્થના કરીએ, માં બસ અમને આશીર્વાદ દેજે, અને અમારા અઢારે વરણને તું એક બનાવજે, અને હિંદવાણાનું માતું રખોપા કરાવજે અમારી પાસે, અમને એવી શક્તિ દેજે, બસ એ જ મગાય. અને આ બધાએ શાંતિથી સાંભળ્યો, અસ્તુ, જય હોનલ, જય માતાજી.